હેલો ફ્રેન્ડ્સ, હું છું નિશાંત કતિરા અને આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં. ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.5નો દાખલા નંબર 4નો 5મો અને લાસ્ટ સમ શીખીશું. રકમ વાંચીએ. જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસના પરિમાણ શોધો, એટલે કે લંબાઈ અને પહોળાઈ શોધો. થોડોક મોટો સમ છે પણ ઇઝી છે. હવે જુઓ, જેમ જેમ ચેપ્ટર પૂરો થવા આવશે તેમ તેમ દાખલાની લેવલ તો વધતી જ જશે, પણ જો તમે મારા બધા વિડીયોઝ જોયા હશે તો આ સમ તમને ઇઝી લાગશે. સૌ પ્રથમ આપણે ધારણા કરીએ. ધારો કે લંબચોરસની લંબાઈ એક્સ એકમ અને પહોળાઈ વાય એકમ છે. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખ્યાલ છે? લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર યાદ છે? શું થશે બોલો? અગાઉ શીખી ગયા છો તમે 9મા ધોરણમાં, 8મા ધોરણમાં પણ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે એલ ગુણ્યા બી. લંબાઈને કહેવાય લેન્થ અને પહોળાઈને કહેવાય બ્રેથ. હા, તો લંબાઈ માટે આપણે એક્સ ધાર્યું છે, પહોળાઈ માટે વાય ધાર્યું છે, બંને વચ્ચે ગુણાકાર. તો લંબચોરસનું ક્ષેત્રફળ થશે એક્સ વાય ચોરસ એકમ. બરાબર, ક્ષેત્રફળ હોય એટલે પાછળ ચોરસ મૂકવું પડે. હવે આપણે રકમ વાંચીએ અને સમીકરણ બનાવી. જુઓ શું કહ્યું છે. જો લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. તો પહેલા સમીકરણ માટે આપણે લખીએ, લંબચોરસની લંબાઈમાં શું થાય છે? 5 એકમનો ઘટાડો. જો લંબાઈ 5 એકમ ઘટે તો શું થશે? લંબાઈ માટે એક્સ ધાર્યું તો એક્સ માઇનસ 5 એકમ. જો પહોળાઈ માટે શું કહ્યું છે? 3 એકમ વધારો થાય, 3 એકમ વધે તો પહોળાઈ થશે વાય પ્લસ 3 એકમ. જો લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય, પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. તો ક્ષેત્રફળ 9 ચોરસ એકમ ઘટે, તેથી ક્ષેત્રફળ શું થશે? ક્ષેત્રફળ માટે જુઓ શું છે, એક્સ વાય, તો એક્સ વાય માઇનસ 9 ચોરસ એકમ. હવે આપણે આ બધા ઉપરથી સમીકરણ બનાવી. સૂત્ર લખીએ ફરીથી, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ કેટલું આવ્યું? એક્સ વાય માઇનસ 9, લંબાઈ આવી એક્સ માઇનસ 5 અને પહોળાઈ છે વાય પ્લસ 3. વચ્ચે આપણે ગુણાકાર નથી કરતા, કાંઈ નિશાની ન કરીએ એટલે ગુણાકાર છે એમ સમજી લેવાનું. હવે આ કૌંસ ખોલીએ. એક્સ આ બંને પદને ગુણશે, એક્સ ગુણ્યા વાય એક્સ વાય અને એક્સ ગુણ્યા 3 3 એક્સ. એવી જ રીતે માઇનસ 5 આ બંને પદને ગુણશે, માઇનસ 5 ગુણ્યા વાય માઇનસ 5 વાય અને માઇનસ 5 ગુણ્યા 3 એટલે માઇનસ 15. બંને સાઈડ જે કોમન હોય એ કટ થઈ જાય, તો ડાબી બાજુથી એક્સ વાય અને જમણી બાજુથી એક્સ વાય કટ થઈ ગયા. હવે અચળ પદને બરાબરની આગળ ભેગા કરીએ તો માઇનસ 15 આગળ આવી જાય એટલે પ્લસ થઈ જાય 3 એક્સ માઇનસ 5 વાય. તો માઇનસ 9 ને પ્લસ 15 એટલે 6 બરાબર 3 એક્સ માઇનસ 5 વાય. આને ફરીથી જરાક વ્યવસ્થિત લખી નાખીએ, 3 એક્સ માઇનસ 5 વાય બરાબર 6. આ થયો સમીકરણ 1. હવે સમીકરણ 2 માટે સમ થોડોક મોટો છે. સમીકરણ 2 માટે ફરીથી રકમ વાંચીએ. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ
તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. હવે લંબાઈમાં વધારો કરવાનો છે. જો લંબાઈ 3 એકમ વધે તો શું થશે? એક્સ પ્લસ 3 એકમ. જો પહોળાઈમાં 2 એકમ વધે તો શું થશે? પહોળાઈ માટે વાય છે, વાય પ્લસ 2 એકમ થશે. જો લંબાઈ 3 વધે, પહોળાઈ 2 વધે તો ક્ષેત્રફળ કેટલો વધે છે? 67 ચોરસ એકમ વધે છે. તેથી ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે તો ક્ષેત્રફળ થશે, ક્ષેત્રફળ એટલે એક્સ વાય, એક્સ વાય પ્લસ 67 ચોરસ એકમ. હવે આપણે આ સૂત્ર લખીએ અને બીજો સમીકરણ મેળવીએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ કેટલું થયું? એક્સ વાય પ્લસ 67, લંબાઈ થઈ એક્સ પ્લસ 3 અને પહોળાઈ થઈ વાય પ્લસ 2. ડાબી બાજુ જેમ છે તેમ જ અહીં આપણે આ બંને કૌંસ ખોલીએ. આ એક્સ આખા કૌંસને ગુણશે, એક્સ ગુણ્યા વાય એક્સ વાય અને એક્સ ગુણ્યા 2 ટુ એક્સ. એવી જ રીતે 3 આ આખા કૌંસને ગુણશે, 3 ગુણ્યા વાય 3 વાય અને 3 ગુણ્યા 2 6. બંને સાઈડ કોમન પદ હોય તે કટ થઈ જાય, એક્સ વાય કટ. અચળ પદને આપણે ડાબી સાઈડ ભેગા કરીએ તો 6ને આપણે આગળ લઈ લઈએ તો માઇનસ 6 બરાબર 2x પ્લસ 3y. 67માંથી 6 જાય તો 61 બરાબર 2x પ્લસ 3y. અને ફરીથી લખી નાખીએ, એક્સ વાય આગળ લખીને 61 પાછળ લખીએ, જેમ બધા સમમાં લખીએ છીએ. આ મળ્યો સમીકરણ 2. તો બે સમીકરણ મળી ગયા. હવે આપણે કોઈ પણ રીતે, આદેશની રીત, લોપની રીત કે ચોકડી ગુણાકારની રીતે આ આખો સમ ગણીએ. પણ હવે મારી પાસે અહીં જગ્યા નથી તો આ હું બધું જ બગાડું છું અને ફરીથી સમ અહીંથી આગળ કરું છું, બરાબર. તો તમે જોયું આપણે બે સમીકરણ કેવી રીતે મેળવ્યા. ફ્રેન્ડ્સ, આ સમ જો તમારે કરવું હશે તો બે સમીકરણ મેળવતા તમને આવડવું પડશે. અને સમીકરણ મેળવવાનું કામ જ અઘરું છે. જે તમે જોયું આપણે કેટલી બધી વાર લાગી, આખો બોર્ડ ભરાઈ ગયો ત્યારે આપણને બે સમીકરણ મળ્યા. હવેનું કામ તો બહુ ઇઝી છે, હવે તો તમને આવડે છે. મેઇન અઘરું કામ છે આ બે સમીકરણ મેળવવાનું. જો સમીકરણ બનાવવામાં ધ્યાન આપશો તો પછી તમને પૂરા માર્ક મળી જશે. ભલે, હવે આપણે આ બંને સમીકરણ મળ્યા છે તેનો ઉકેલ શોધીએ. અગાઉના સમસ આપણે લોપની રીતે કર્યા છે તો આ એક સમ આપણે ચોકડી ગુણાકારની રીતે કરી લઈએ, જેથી ચોકડી ગુણાકારની રીતની પણ પ્રેક્ટિસ થઈ જાય. તમને ખ્યાલ છે કે ચોકડી ગુણાકારની રીત માટે બધા જ પદ બરાબરની અંદર જોઈએ. તો 6ને અંદર લઈ લો એટલે માઇનસ 6, અને 61ને પણ અંદર લઈ લઈએ એટલે માઇનસ 61. હવે આવી રીતે 3 ભાગ કરી નાખવાના, જે બધું તમને આવડે છે. એક્સની નીચે એક્સ સિવાયના પદ લખવાના, માઇનસ 5 અને 3 અને માઇનસ 6 અને માઇનસ 61. વાયની નીચે વાય સિવાયના પદ પાછળથી લખવાના, માઇનસ 6 અને માઇનસ 61, 3 અને 2. અને એકની નીચે અચળ પદ સિવાયના પદ, 3 અને 2, માઇનસ 5 અને 3. હવે કરીએ ચોકડી ગુણાકાર. માઇનસ 5 અને માઇનસ 61 વચ્ચે ફરજિયાત માઇનસ 3 અને માઇનસ 6નો ગુણાકાર. એવી જ રીતે માઇનસ 6 અને 2નું ગુણાકાર, માઇનસ માઇનસ 61 અને 3નો ગુણાકાર. 3 અને 3નો ગુણાકાર, 2 અને માઇનસ 5નો ગુણાકાર. 61 ગુણ્યા 5, 61 ગુણ્યા 5 305, માઇનસ માઇનસ
प्लस थी जैसे त्रण गुण्या छ अठार माइनस माइनस प्लस आ वच्चे नी जे माइनस नी साइन छे ते आ पाछळवाळा साथे जशे छ दू बार माइनस बार एकसठ गुण्या त्रण एक सौ त्रियासी माइनस माइनस प्लस ત્રણ ગુણ્યા ત્રણ નવ અને બે ગુણ્યા પાંચ દસ માઇનસ માઇનસ પ્લસ દસ ત્રણસો પાંચ પ્લસ અઢાર એટલે ત્રણસો ત્રેવીસ માઇનસ બાર ને પ્લસ એકસો ત્રયાસી એકસો એકોતેર નવ પ્લસ દસ ઓગણીસ. હવે એક્સ અને આ પદ ભેગા કરશું અને એવી જ રીતે વાય અને આ અંતિમ પદ ભેગા કરશું તો એક્સ છેદમાં ત્રણસો ત્રેવીસ બરાબર એક છેદમાં ઓગણીસ અને વાય છેદમાં એકસો એકોતેર બરાબર એક છેદમાં ઓગણીસ. ફરીથી ચોકડી ગુણાકાર એક્સ ગુણ્યા ઓગણીસ ઓગણીસ એક્સ ત્રણસો ત્રેવીસ ગુણ્યા એક ત્રણસો ત્રેવીસ ઓગણીસ જશે છેદમાં અને ઓગણીસ ગુણ્યા સત્તર કરશું તો ત્રણસો ત્રેવીસ કટ થશે તો એક્સની કિંમત મળી સત્તર. એવી જ રીતે વાયની કિંમત શોધી ઓગણીસ ગુણ્યા વાય ઓગણીસ વાય અને એકસો એકોતેર ગુણ્યા એક એકસો એકોતેર ઓગણીસ જશે છેદમાં એટલે ઓગણીસ નવા એકસો એકોતેર આમ વાયની કિંમત મળી નવ. હવે એક્સ આપણે શેના માટે ધાર્યું હતું લંબાઈ માટે અને વાય પહોળાઈ માટે તેથી લંબચોરસની લંબાઈ સત્તર એકમ અને પહોળાઈ નવ એકમ હોય. નેક્સ્ટ સમ નેક્સ્ટ પાર્ટમાં છે.